हेलो दोस्तों, वेलकम टू रंजन क्रिकेट पी। तो फ्रेंड्स, आशा राखू छू तमे बधाय मजामां छो, मस्त छो। तो फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे चर्चा करशुं नोर गेट एज अ यूनिवर्सल गेट। बराबर, डिप्लोमा सेमेस्टर फोर माटे आपणे वीडियो बनावी रह्या छीए। बराबर, डिजिटल इलेक्ट्रॉनिक्स ની सीरीज चालू करी दीधी, એટલે ડિપ્લોમા ડિગ્રી બધાયમાં જ્યાં પણ નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ તમારે ભણવાનું હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય, તો એના માટે પણ તમારે આ વિડીયો તો કામનો જ છે। બરાબર, તો આની પહેલાના લેક્ચર્સમાં આપણે નેન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ જોયેલું હતું। બરાબર, હવે આ વિડીયોની અંદર આપણે નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ જોતા જશું। ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, જો તમે ફેસબુક, ઇન્સ્ટા અથવા ટેલિગ્રામ યુઝ કરતા હોય, તો એમાં તમે ટ્રાન્ઝેન્ટ એકેડમીને ફોલો કરી શકો છો। બરાબર, એટ ધ રેટ ટ્રાન્ઝેન્ટ એકેડમી બધી જગ્યાએ એક જ આપણું હેન્ડલ છે। બરાબર, તો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામની અંદર તમે આપણું ચેનલ, ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન થઈ શકો છો। તમારે કોઈ પણ કામ હોય, કોઈ પર્સનલ હોય, તો તમે મારા પર્સનલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો। ઓકે, અને આપણું પોતાનું એક વોટ્સઅપ ગ્રુપે છે, ડિપ્લોમાના વિદ્યાર્થી માટે પણ છે, સ્પેશિયલ છે। બરાબર, જે લોકો ડિપ્લોમા રનિંગ કરતા હોય એના માટે, જે લોકોનું ડિગ્રી રનિંગ છે એના માટે અલગ ગ્રુપ બનાવેલું છે, અને ત્યાર પછી આપણે કોમ્પિટિટિવ એક્ઝામના પ્રિપેરેશન કરતા હોય એના માટે આપણે ટ્રાન્ઝેન્ટ એકેડમી વોટ્સઅપ ગ્રુપ છે। તો જે તમે જે રીતના તમે જો ડિપ્લોમા કરતા હોય તો ડિપ્લોમાને ગ્રુપમાં જોડાઈ શકો છો, ડિગ્રી કરતા હોય તો ડિગ્રીના ગ્રુપમાં, અને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો કોમ્પિટિટિવ એક્ઝામના ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો। ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાંથી તમે જોઈન કરી શકો છો, અથવા તમે મને આ નંબર ઉપર મેસેજ કરશો તો હું તમને એમાં એડ કરી દઈશ। ઓકે, હવે આપણે વન બાય વન આપણે જોતા જઈએ નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ। બરાબર, આજનો ટોપિક છે આપણો નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, યુનિવર્સલ ગેટ। બરાબર, યુનિવર્સલ ગેટ આપણે શું કામ કહીએ છીએ, કારણ કે આ ગેટની મદદથી આપણે નોર ગેટ અને નેન્ડ ગેટ બંનેની મદદથી આપણે બધા જ ગેટ બનાવી શકીએ છીએ, એટલે આપણે એને કીધું નોર ગેટ અને નેન્ડ ગેટ આર યુનિવર્સલ ગેટ। બરાબર, આ એક્ઝામનો ક્વેશ્ચન પણ છે। હવે સૌથી પહેલાં નોર ગેટ એટલે શું, તો કે ઓર પ્લસ નોટ, એટલે સૌથી પહેલાં આપણે એક નોર ગેટ જ આપણે દોરી લઈએ, એટલે તમને વધારે આઈડિયા આવે, બરાબર, ઓપરેશનની અંદર વધારે ક્લિયરિટી થાય। તો કે આ આપણે જુઓ તો કે આ એક આપણો નોર ગેટ છે, આગળ બબલ્સ આવશે। બરાબર, આ એ અને બી ઇનપુટ છે, એ અને બી આપણા ઇનપુટ થશે। બરાબર, અને અહીંથી આપણને ફાઇનલ આઉટપુટ વાય મળશે। ઓકે, હવે તમે જુઓ તો કે નોર ગેટનું આઉટપુટ શું થશે, તો કે એ અને બી, બરાબર, એટલે કે 0 0 1 1, 0 1 0 1। ઓકે, તો ફાઇનલ આઉટપુટ આપણે જેમ કે વાય વન જોઈ, તો ઓર ગેટનું આઉટપુટ શું થતું હતું, ઓર ગેટનું, તો કે ઓર ગેટનું આઉટપુટ આપણને થતું હતું, તો કે સરવાળો થતો હતો, વાય ઇઝ ઇક્વલ ટુ, આનું બુલિયન એક્સપ્રેશન શું છે, વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હોલ બાર। બરાબર, તો કે ઓર ગેટનું આઉટપુટ હતું 0 1 1 1, બરાબર, 0 1 1 1, કારણ કે સરવાળો થતો હતો। જ્યારે ફાઇનલ આઉટપુટ આપણું નોર ગેટનું આઉટપુટ શું મળશે, તો કે 1 0 0. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, 1 0 0. હવે જો આને હું ભૂસી નાખું છું, બરાબર, તો આપણું નોર ગેટનું આઉટપુટ શું મળ્યું, હવે મેં જોઈ લ્યો 1 0 0 મળ્યું, આને યાદ રાખીએ આપણે, વાય ઇઝ ઇક્વલ ટુ 1 0 0. ઓપરેશન સમજવા માટે એટલું સમજો કે જ્યારે નોર ગેટની અંદર બે ઇનપુટ 0 હોય ને, ત્યારે આઉટપુટ છે ને 1 મળશે, આટલું ખાલી મગજમાં રાખો। નોર ગેટની અંદર જ્યારે બે ઇનપુટ 0 હોય ને, ત્યારે આઉટપુટ 1 મળશે, બાકી કોઈ પણ એક ઇનપુટ 1 હશે ને તો તમને આઉટપુટ 0 મળશે। બરાબર, અથવા 1 1 હશે તો આઉટપુટ 0 મળશે, કોઈ એક ઇનપુટ 1 અથવા 0 હશે તો આપણને આઉટપુટ, બે ઇનપુટ 0 હશે ને તો તમને આઉટપુટ 1 મળશે। ઓકે, હવે આપણે વન બાય વન આપણે ગેટ બનાવતા જઈએ, જેથી તમને વધારે આઈડિયા આવતો જશે। સૌથી પહેલા નંબરનો ગેટ આપણે બનાવવાનો છે, એ છે નોટ ગેટ। બરાબર, નોટ ગેટ, નોટ ગેટ યુઝિંગ નોર ગેટ। બરાબર, નોટ ગેટ બનાવવાનો છે કેની મદદથી, તો કે આપણે નોર ગેટની મદદથી। તો કાલે આપણે નોટ ગેટ બનાવ્યો તો નેન્ડ ગેટની મદદથી, તો એમાં તમને આઈડિયા છે જ। હવે નોટ ગેટનું બુલિયન એક્સપ્રેશન શું છે, વાય ઇઝ ઇક્વલ ટુ એ બાર છે, એટલે કે 0 આપશું તો 1 મળશે। બરાબર, એમ કે એ અને અહીંયા આઉટપુટ વાય છે, 0 આપશું તો 1 મળશે, 1 આપશું તો 0 મળશે। આ આપણું એનું ટ્રુથ ટેબલ હતું, બરાબર, નોટ ગેટનું, એક જ ઇનપુટ હોય છે, એક જ આઉટપુટ હોય છે, તો સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે એવી જ રીતના લેવાનું છે। બરાબર, આ આપણે એક નોર ગેટનો ઉપયોગ કરીશું આપણે। બરાબર, હવે શું કરશું, તો કે આઉટપુટ આપણે શોર્ટ કરી દઈશું, બરાબર, આવી રીતના એ। ઓકે, તો આ થઈ ગયો આપણો નોટ ગેટ, કોની મદદથી, તો કે આપણા નોર ગેટની મદદથી બનેલો, બરાબર, નોટ ગેટ થઈ ગયો। એનો મતલબ કે તમને ફાઇનલ અહીંયા એમાં જો તમે 0 આપશો તો તમને અહીંયા આઉટપુટ વાય બરાબર શું મળશે, 1. જો અહીંયા તમે 1 આપશો તો અહીંયા આઉટપુટમાં તમને શું મળશે, 0. હવે કઈ રીતના થયું એ તમને સમજાવું, બરાબર, હવે તમે એ વસ્તુ સમજો કે આપણે અહીંથી શું આપ્યું, એ આપ્યું છે, બરાબર, તો આપણને આઉટપુટ શું મળશે, ખરેખર નોટ ગેટનું આઉટપુટ શું મળ્યું, એ મળ્યું, એ એટલે એ બાર, બરાબર, તો કે અહીંયા આપણે શું થશે, વાય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમને ઇનપુટ આપણે ઓર ગેટ છે લઈ, સરવાળો કરશે, પછી એનું નોટ થશે, બરાબર, એટલે કે એ અને એનો બાર થઈ જશે, બરાબર, એટલે આપણને આઉટપુટ શું મળશે, નોટ ગેટનું 0 નું 1 થઈ જશે, 1 નું 0 થઈ જશે, કારણ કે અહીંયા ખરેખર શું થયું, 0 0 0 0 થયો, તો સરવાળો શું થયો, 0. બરાબર, આપણે ઓર ગેટ પ્રમાણે તમે જુઓ તો કે આનો સરવાળો શું થશે, બે ઇનપુટ 0 0 થયા તો સરવાળા પ્રમાણે 0 થયું,
પણ 0 અહીંયા વચમાં નોટ ગેટ છે તો 0 હશે તો આઉટપુટ શું મળશે 1 મળશે બરાબર અહીંયા તમે 10 આપશો તો શું થશે 1 તો આઉટપુટ શું મળશે 0 એટલે તમે 0 આપશો તો 1 મળશે 1 આપશો તો 0 મળશે એટલે એના પ્રમાણે આપણે આ નોટ ગેટ બન્યો છે ઓકે ટ્રુથ ટેબલ સેમ એઝ ઇટ ઇઝ આવું જ રહેવાનું છે હવે આગળ આપણે જે કોઈ પણ જગ્યાએ ચર્ચા કરશું તો આપણે નોટ ગેટની વાત કરશું ત્યારે આપણે આ નોર ગેટ વાળો જ નોટ ગેટની ચર્ચા કરશું ઓકે હવે એના પછી આપણે બીજા ગેટ જોઈએ હવેનો ગેટ છે આપણે બનાવવાનો છે એ છે ઓર ગેટ ઓર ગેટ બરાબર ઓર ગેટ હવે ઓર ગેટનું બુલિયન એક્સપ્રેશન શું છે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી નોર ગેટનું બુલિયન એક્સપ્રેશન શું હતું વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હોલ બાર બરાબર એ પ્લસ બી હોલ બાર હવે સમજો નોર એટલે શું ઓર પ્લસ નોટ તો આપણે હવે નોર ગેટની મદદથી ઓર ગેટ બનાવવાનો છે તો નોર પ્લસ નોટ કરીએ તો પાછું આપણને શું મળી જશે ઓર ગેટ મળી જશે એને જ આઉટપુટ મળી જશે ઓકે તો સૌથી પહેલા આપણે શું લઈએ તો કે એક આપણે નોર ગેટ ડ્રો કરી લઈએ બરાબર એટલે નોર ગેટ ડ્રો કર્યો તો આપણને શું મળ્યું આપણે આ એ અહીંયા બી બરાબર આ નોર ગેટ એટલે અહીંયા આપણું આઉટપુટ વાય વન થઈ ગયું બરાબર હવે આ આઉટપુટને હું પાછા એક નોટ ગેટ સાથે એડ કરી દઉં છું પાછા એક નોટ ગેટ સાથે એડ કરી દઉં છું નોટ ગેટ એટલે આપણે આગળ જે હમણાં બનાવ્યો હતો બરાબર નોર ગેટનો ઉપયોગ કરીને તો ફાઇનલ આઉટપુટ આપણને વાય શું મળશે તો કે એ પ્લસ બી બુલિયન એક્સપ્રેશન દ્વારા જોઈએ તો કે જો અહીંયા આપણને શું મળ્યું આઉટપુટ વાય વન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હોલ બાર થયું બરાબર એ પ્લસ બી હોલ બાર તો અહીંયા વાય બરાબર શું થઈ જશે એ પ્લસ બી ડબલ બાર થઈ ગયો હવે તમને કાલે જ મેં સમજાવ્યું હતું વિડીયોની અંદર કે જ્યારે ડબલ બાર હોય ને તો એ આપણું જે મેઇન ઇનપુટ છે ને એ એની મૂળ સ્થિતિમાં જ મળે એટલે બે બાર એકબીજાને કેન્સલ કરી દેશે બરાબર તો ફાઇનલ આઉટપુટ આપણને શું મળ્યું વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઓકે આ વસ્તુ તમારે ક્લિયર થઈ જશે હવે આપણે ટ્રુથ ટેબલ જોઈએ તો કે એ ત્યાર પછી બી એટલે કે એ અને બી આપણા ઇનપુટ શું હતા 0 0 1 1 પછી 0 1 0 1 ઓકે હવે અહીંયા આપણને વાય વન શું મળતું હતું તો વાય વન તો આપણો નોર ગેટનું આઉટપુટ છે બરાબર વાય વન આપણા કેનું આઉટપુટ છે નોર ગેટનું નોર ગેટનું આઉટપુટ આપણે અહીંયા શું જોયું હતું બરાબર નોર ગેટનું આઉટપુટ તો કે આઈડિયા જ છે 1000 બરાબર 1000 છે એ આપણા નોર ગેટનું આઉટપુટ હતું હવે અહીંયા વાય બરાબર આપણને શું મળશે તો કે અહીંયા જે આપણે આ અહીંયા વાય વન છે એ ઇનપુટ આપણે નોટ ગેટને આપ્યું આપણા નોટ ગેટને તો આપણને શું મળશે અહીંયા 0000 બરાબર 0000 હવે તમે ઓર ગેટનું આઉટપુટ જોઈ લ્યો તો આઉટપુટ શું હશે 0000 મળતું હશે એટલે અહીંયા ઓર પ્લસ એક્સ આપણે સોરી નોર પ્લસ નોટ કર્યું એટલે આપણને ઓર ગેટ મળી ગયું ઓકે આશા રાખું છું વ્યવસ્થિત રીતે તમને સમજાણું હશે બરાબર ત્યાર પછી હવે એના પછીનો મોસ્ટ એમ્પી ગેટ આપણે જોઈએ એન્ડ ગેટ એન્ડ ગેટ બરાબર એન્ડ ગેટનું બુલિયન એક્સપ્રેશન શું છે વાય ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી એ ડોટ બી બરાબર એનો મતલબ કે ગુણાકાર કરવાનો છે એન્ડ ગેટનું ઓપરેશન તો કે એ ઇન્ટુ બી બરાબર હવે આના માટે આપણે શું કરવાનું છે તો કે ખાસ યાદ રાખો સૌથી પહેલાં આપણે એક નોટ ગેટ લેવાનો છે એટલે આ થઈ ગયું નોટ ગેટ આપણો એ ત્યાર પછી આજ બીજો એક નોટ ગેટ આ બી બરાબર હવે આ બંને જે આઉટપુટ છે બંને આઉટપુટ છે એ આપણે એકબીજા નોર ગેટને આપવાના છે બંને આઉટપુટ તમે એક નોર ગેટને આપશો એટલે વાય બરાબર તમને શું મળશે એ ડોટ બી વાય બરાબર શું મળ્યું તમને એ ડોટ બી હવે તમે અહીંયા આ પહેલા નંબરનો નોટ ગેટ બીજા નંબરનો નોટ ગેટ અને આ તો આપણો નોર ગેટ છે બરાબર તો અહીંયા તમને શું મળશે એ બાર મળશે અહીંયા તમને શું મળશે બી બાર મળશે હવે એ બાર બી બાર અંદર જશે બરાબર તો વાય બરાબર શું થશે વાય બરાબર થશે એ બાર પ્લસ બી બાર હોલ બાર એ બાર પ્લસ બી બાર અને આખાઈનો બાર થઈ જશે બરાબર હવે બુલિયન કાલે જ આપણે વાત કરી ડી મોર્ગન્સના થિયરમ પ્રમાણે હવે આ જો સરવાળો છે આ બારને કટ કરવો હોય તો એ ગુણાકારમાં કન્વર્ટ થઈ જશે એટલે એ ડોટ બી અને બે એના ડબલ બાર અને બીના ડબલ બાર તો પાછી આપણે વાત કરી હતી બે બાર હોય તો એકબીજાને કેન્સલ કરી નાખે તો આઉટપુટ શું થઈ જશે એ ડોટ બી થઈ જશે બરાબર તો આઉટપુટ આપણને શું મળ્યું એ ડોટ બી ઓકે હવે જોવાની વાત શું છે તો કે આપણે ટ્રુથ ટેબલ જોઈ લઈએ એ ત્યાર પછી બી અને વાય વન વાય વન એટલે કે આપણે સીધું એ બાર જ લખીએ વાય વન નથી લખવું અહીંયા એ બાર પછી બી બાર અને ફાઇનલ આઉટપુટ વાય તો કે 0 0 1 1 0 1 0 1 ત્યાર પછી અહીંયા એ બાર શું થઈ જશે તો કે એનું ઉલટું એટલે 1 1 0 0 બી બાર એટલે બીનું ઉલટું 1 0 1 0 ઓકે હવે આપણા ખાલી એક વસ્તુ સમજો વાય બરાબર શું થશે કાં તો તમને એન્ડ ગેટનું આઉટપુટ આવડતું હોય ને તો એન્ડ ગેટનું આઉટપુટ તમારે ચોખ્ખું ચોખ્ખું અહીંયા લખી નાખવાનું બરાબર
એન્ડ ગેટનું આઉટપુટ ન આવડતું હોય બરાબર, તો તમને આપણા નોર ગેટનું આઉટપુટ આવડતું હોય. નોર ગેટના આઉટપુટમાં મેં તમને એક વસ્તુ કીધી હતી અહીંયા, ઓકે એક જ મિનિટ, શું કીધું હતું મેં તમને અહીંયા? તો કે જો લાલ કલરનું અહીંયા આપણે સ્ટાર હું કરી દઉં છું બરાબર, કે જ્યારે બે ઇનપુટ ઝીરો હોય ત્યારે આઉટપુટ વન આવે, બાકી બધા શું હશે? ઝીરો હશે. ઓકે, તો હવે અહીંયા તમે જોશો, એક જ મિનિટ, તો હવે અહીંયા બે ઇનપુટ ઝીરો ક્યાં છે? તો ત્યાં આપણને આઉટપુટ શું મળશે? વન. બાકી બધા ઇનપુટ કેવા હશે? 000 બરાબર, તો 0001. હવે આપણા એન્ડ ગેટનું આઉટપુટ તમે જોઈ લ્યો બરાબર, એન્ડ ગેટનું આઉટપુટ તમારે જોવું હોય તો કે એ અને બીનો ગુણાકાર, તો કે 0×0 એટલે 0, 0×1 એટલે 0, 1×0 એટલે 0, 1×1 એટલે આપણને શું મળ્યું? 1. તો મલ્ટિપ્લિકેશન થયું બરાબર. તો આપણને નોર ગેટની મદદથી આપણે એન્ડ ગેટનું આઉટપુટ લેવા, ઓકે, તો આ રીતના આપણે એનો ઉપયોગ કર્યો છે, એન્ડ ગેટનો એન્ડ ગેટ બનાવ્યો છે બરાબર નોર ગેટની મદદથી. તો સેમ એઝ ઇટ ઇઝ તમારે બધા ગેટ આવી જ રીતના બનાવવાના છે, ઓર હોય, એન્ડ હોય, ત્યાર પછી આપણે નેન્ડ હોય બરાબર. હવે આનામાં તમે ખાલી એક વસ્તુ સમજો, આપણે નેન્ડ ગેટ બનાવવો છે તો શું કરવાનું છે? એન્ડ ગેટની અંદર અહીંયા એક નોટ ગેટ એડ કરી દો એટલે આપણે નેન્ડ ગેટ બની જશે બરાબર. આપણે આગળ જોઈએ, નેન્ડ ગેટ, નેન્ડ ગેટનું આઉટપુટ શું થશે? મતલબ બુલિયન એક્સપ્રેશન વાય ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી હોલ બાર, એ ડોટ બી હોલ બાર થઈ જશે. તો હવે આપણો જે એન્ડ ગેટ દોરેલો હતો બરાબર, એન્ડ ગેટ તો કે આ એ, ત્યાર પછી બી, ઓકે, આ બંનેનું આઉટપુટ કેમાં જશે? એક આપણા નોર ગેટની અંદર, નોર ગેટમાં દીધું બરાબર. હવે અહીંયા આપણે એક નોટ ગેટ એડ કરી દઈએ બરાબર, એક્સ્ટ્રા એક નોટ ગેટ એડ કરી દઈએ. આ આપણો પહેલા નંબરનો નોર ગેટ, બીજા નંબરનો નોર ગેટ, આ ત્રીજા નંબરનો શું છે? તો કે આ તો આપણો નોર ગેટ છે, નોર ગેટ છે, એટલે આ આઉટપુટ આપણું વાય વન થઈ ગયું, અને અહીંયા આપણને આઉટપુટ શું મળ્યું? ટોટલ વાય. તો વાય બરાબર આપણને શું થઈ જશે? એ ડોટ બી બાર. કારણ કે અહીંયા આપણે કાલે આપણે સોરી હમણાં જ આપણે શું જોયું હતું? વાય વન બરાબર આપણને શું મળ્યું? એ ડોટ બી. તો હવે આપણે એને વાય શું થશે? તો કે અહીંયા નોટ ગેટ છે, નોટ ગેટનું આઉટપુટ શું થઈ જશે? એ ડોટ બી હોલ બાર. ઓકે, બાકી તમારે ટ્રુથ ટેબલ લખવું હોય તો ટ્રુથ ટેબલ શું થઈ જશે? તો કે એ બી આપણે સીધું વાય વન લખીએ છીએ અને વાય જ લખીએ છીએ બરાબર, 0011 0101. એન્ડ ગેટનું આઉટપુટ શું મળ્યું હતું આપણને? 0001 બરાબર. આપણે આગળ હમણાં જોયું હતું આગળના પેજમાં 0001 મળ્યું હતું એન્ડ ગેટનું. તો હવે આપણે નેન્ડ ગેટનું આઉટપુટ શું મળી જશે? તો નેન્ડ ગેટનું આઉટપુટ આપણને મળશે 0110 0110. આ આપણને નેન્ડ ગેટનું આઉટપુટ મળ્યું બરાબર. તો આ નેન્ડ ગેટ દોર્યો, હવે એન્ડ છે એમાં ખાલી નોટ ગેટ એડ કરી દીધું એટલે આપણને નેન્ડ ગેટ મળી ગયો. આ તો સાવ સિમ્પલ થઈ ગયું. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ગેટ જોઈએ આપણે. હવે સરસ મજાનો ગેટ છે, એક્સ ઓર ગેટ, એક્સ ઓર ગેટ બરાબર, અથવા એનું બીજું નામ છે એક્સક્લુઝિવ ઓર ગેટ. એનું બુલિયન એક્સપ્રેશન છે વાય ઇઝ ઇક્વલ ટુ એ બી બાર પ્લસ એ બાર બી, એ બી બાર પ્લસ એ બાર બી, આવું આપણે આઉટપુટ લેવાનું છે બરાબર, એ બી બાર અને પ્લસ એ બાર બી. હવે અહીંયા તમે આપણે ગેટ ડ્રો કરવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તો કે કાલે આપણે જેવી રીતના નેન્ડ ગેટ ડ્રો કર્યું હતું ને એવી જ રીતના આપણે અહીંયા આપણે નેન્ડ ગેટનો ઉપયોગ કરીને એક્સ ઓર દોર્યું હતું ને, ગેટ એટલા જ સેમ આવશે બરાબર. અહીંયા ખાલી નોર ગેટ થઈ જશે. સૌથી પહેલાં એ ઇનપુટ લઈએ છીએ, એને આપણે એક નોટ ગેટ દ્વારા આપીએ છીએ બરાબર, બીજા એક ગેટને. ઓકે, બી છે એ ડાયરેક્ટ આપી દઈએ છીએ આપણે, બી છે એટલે અહીંયા આપણને શું મળ્યું? એ બાર બી ગયો બરાબર, એટલે અહીંયા એ અને બી, ક્લિયર. ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ એક આપણે અહીંથી નોટ ગેટ દ્વારા બી બાર આપીએ છીએ બરાબર, બીજો એક અહીંયા આપણે નોર ગેટ લઈએ છીએ બરાબર. આ પહેલા નંબરનો નોર ગેટ, આ બીજા નંબરનો છે, આ નોટ ગેટ દોરેલા છે બરાબર. નોટ ગેટ તમને જોઈને આઈડિયા આવી જતો હશે, અને બી એને આપણે ડાયરેક્ટ દઈ દીધો, તો આપણને અહીંયા શું મળ્યું? આઉટપુટ અહીંયા આપણને આઉટપુટ અહીંયા આપણને બી બાર અને અહીંયા આપણે એ આપીએ છીએ બરાબર. તો હવે અહીંયા તમે જોશો બરાબર, તો આપણને વનનું આઉટપુટ શું મળશે? આને હું વાય વન કહી દઉં છું અને હું વાય ટુ કહી દઉં છું બરાબર. આ બંનેના આઉટપુટને પાછા આપણે એક નોટ નોર ગેટની અંદર આપીએ છીએ, નોર ગેટની અંદર બરાબર. અને અહીંયા જે ફાઇનલ આઉટપુટ છે ને બરાબર, એ આઉટપુટને થોડુંક ટૂંકું દોરીએ, એક મિનિટ. આ બંનેનું જે આઉટપુટ છે ને બરાબર, એને આપણે અહીંયા એક નોટ ગેટને આપી દીધું, સોરી નોર ગેટ બરાબર. અને આ નોર ગેટનું આઉટપુટ એક આપણે નોટ ગેટ એડ કરીએ પાછું, એટલે આપણને ફાઇનલ આઉટપુટ વાય મળી જશે. વાય શું મળશે? તો કે એ બી બાર પ્લસ એ બાર બી. હવે
અહીંયા તમે જુઓ, અહીંયા તમને આઉટપુટ શું મળશે? વાય વન બરાબર તો કે એ બાર બી, એ બાર વત્તા બી અને આખાઈનો હોલ બાર થઈ જશે બરાબર. અહીંયા તમને શું મળી જશે? તો કે એ પ્લસ બી અને આખાઈનો હોલ બાર, આપણે એ એ પ્લસ બી બાર અને આખાઈનો હોલ બાર. ઓકે, ત્યાર પછી તમે અહીંયા જોશો આપણે વાય થ્રી છે બરાબર. અહીંયા આપણે હું કહી દઉં છું વાય થ્રી આઉટપુટ, તો વાય થ્રી આઉટપુટ શું મળી જશે? તો કે વાય થ્રી આઉટપુટ આપ તમને મળશે, વાય થ્રી બરાબર તમને શું મળશે? એ બાર પ્લસ બી હોલ બાર પ્લસ એ બાર, અને આપણે કૌંસમાં રાખીએ છીએ બરાબર, પ્લસ એ એ પ્લસ બી બાર એનો હોલ બાર, અને અહીંયા નોર નોર ગે છે એટલે આખાઈનો હોલ બાર થઈ જશે. ઓકે, હવે આને તમે અહીંયા સુધી જો કરો ને તો આ આપણો એક્સ નોર ગેટ થઈ જશે. આ આપણો શું થઈ જશે? એક્સ નોર ગેટ. હવે ત્યાં આપણે એક્સ ઓર જોઈ છે એટલે એક નોટ ગેટ એડ કરી દીધો એટલે એક્સ ઓર ગેટ મળી ગયો આપણને બરાબર. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે આને આપણે શું કરવાનું છે? તોડવાનું છે બરાબર. આને આપણે તોડવાનું છે તો શું થઈ જશે? તો ફાઇનલ આપણને વાય બરાબર આપણને મળી જશે એ બી બાર પ્લસ એ બાર બી. ઓકે, એ આ આખું ઇનપુટ માંગ્યું એટલે વાં ડબલ બાર થઈ ગયા, ડબલ બાર આપણે કેન્સલ કર્યા બરાબર, એટલે ફાઇનલ છેલ્લે આપણને શું થઈ જશે? એ બી બાર, આપણે આ બારને એડ કરું બરાબર. હવે આ વાય થ્રી છે એ આપણે કોને આપ્યું? અહીંયા નોટ ગેટને આપ્યું, તો આપણને શું થઈ જશે? આઉટપુટ તમને લખી દઉં એટલે તમને આઈડિયા આવી જાય કેવી રીતના આપણે આઉટપુટ મળ્યું છે. ઓકે, તો કે વાય ઇઝ ઇક્વલ ટુ તમને મળશે એ એ બાર પછી આખાઈનો એ બાર પ્લસ બી અને એનો બાર બરાબર, પ્લસ એ પ્લસ બી બાર અને એનો હોલ બાર. આ પેલું ક્લિયર? હવે આ આ આપણા આ શું થયું? વાય થ્રીનું આઉટપુટ મળ્યું બરાબર. હવે એના પછી આપણે એ વાય થ્રીના આઉટપુટને આપણે આપીએ છીએ કેમાં? તો કે આ નોટ ગેટની અંદર, તો એનો એક બાર એડ થશે પાછું. ઓકે, તો હવે આ બે બાર એકબીજાને કેન્સલ કરશે, બંનેને કેન્સલ કર્યા એટલે એ શું થઈ ગયા? એ બે કેન્સલ થઈ ગયા. હવે આ બારને આપણે જો શું કહે, એ બાર પ્લસ બી અને એનો હોલ બાર છે એને આપણે એ શું કરવાનું છે? બાર કાઢવાનો છે એમાંથી. તો એને આપણે ડી મોર્ગન્સ થિયરમની મદદથી લેશું, ડી મોર્ગન્સ થિયરમની મદદથી. તો શું થશે? એ બાર બી એટલે એ શું થઈ જશે બરાબર, એ ડબલ બાર અને બી બાર ગુણાકાર થઈ જશે સરવાળો હોય તો, અને પ્લસ અહીંયા શું થઈ જશે? એ બાર અને બી ડબલ બાર થઈ જશે બરાબર. હવે તમને ખબર છે ડબલ બાર હોય તો એ એકબીજાને કેન્સલ કરી નાખે, તો વાય બરાબર શું થઈ જશે? એ બી બાર વત્તા એ બાર બી, એ બાર બી આ આપણને મળી ગયું બરાબર. આ રીતના તમને આઉટપુટ મળશે એક્સ ઓર ગેટનું. હવે આપણે અહીંયા ટેબલ પણ દોરી લઈએ બરાબર, ટ્રુથ ટેબલ દોરીએ. તો કે એ બી, તો કે 0 0 1 1 પછી 0 1 0 1. ઓકે, હવે તમને અહીંયા શું મળશે? વાય વનનું આઉટપુટ શું મળશે? વાય વનનું આઉટપુટ, તો વાય વનનું આઉટપુટ તમને મળશે જો ડબલ ઝીરો છે બરાબર, 0 0 છે, તો નોર ગેટનું આઉટપુટ શું મળે તમને? 0 0 હોય તો નોર ગેટનું એટલે વાય વન છે, તો ઈ એ બાર બીનું આઉટપુટ મળશે. તો આપણે એ બાર બી એ લઈ લઈએ, કામ કરીએ. એ બાર તમને શું મળશે? ડબલ 1 0 0. બી બાર તમને શું મળશે? 1 0 1 0. હવે વાય વન લઈ લઈએ, વાય વન એટલે શું છે? તો કે એ બી બાર બરાબર, એ બાર પ્લસ બી અને એનો હોલ બાર, આવી રીતના તમને મળશે. તો વાય વનની વાત કરીએ. ઓકે, તો એ બાર બી, એ બાર અને બીનો આપણે સરવાળો કરવાનો છે. તો ત્યાં ખાલી જુઓ ડબલ ઝીરો ક્યાં છે? ડબલ ઝીરો ત્યાં હોય ને ત્યાં, ત્યાં આપણે વન લેવાનો છે. ઓકે, તો ડબલ ઝીરો અહીંયા છે, તો ડબલ ઝીરો અહીંયા વન આવશે. બાકી આ બે ઇનપુટ શું થઈ જશે? 0 0. બધા ત્રણે ત્રણ ઇનપુટ 0 0. વાય ટુની વાત કરીએ. વાય ટુ, તો વાય ટુમાં એ વાય ટુ આપણને શેનું મળ્યું છે? એ પ્લસ બી બાર અને એનો હોલ બાર બરાબર, એટલે કે વાય ટુ આપણને એ રીતના મળશે. હવે એ અને પ્લસ બી બાર, એટલે કે ત્યાં આપણે ડબલ ઝીરો ક્યાં મળે છે? તો કે જો અહીંયા આપણને વચલામાં, તો અહીંયા 1 0 0. બાકી બધા શું થઈ જશે? આઉટપુટ 0 0 થઈ જશે વાય ટુ બરાબર. વાય થ્રી તમને શું મળશે? તો કે વાય થ્રી આપણને મળશે 1 0 0 1, કારણ કે 2 0 હોય તો આઉટપુટ શું મળ્યું? 1 બરાબર. બાકી 1 0 0 1 એટલે વાય થ્રી આપણને શું મળ્યું? 1 0 0 1. ફાઇનલ આઉટપુટ આપણને શું મળશે? ફાઇનલ આઉટપુટ આપણને મળશે વાય ઇઝ ઇક્વલ ટુ 0 1 1 0 0, કારણ કે અહીંયા નોટ ગેટ એડ કર્યો છે બરાબર, નોટ ગેટ એડ કર્યો છે, તો શું થઈ જશે? 0 1 1 0 થઈ જશે. ઓકે, તો આ થયું આપણું એક્સ ઓર ગેટનું આઉટપુટ 0 1 1 0 બરાબર, એક્સ ઓર ગેટનું આઉટપુટ. ખાસ તમારે બુલિયન એક્સપ્રેશન તમારે યાદ રાખશો ને અને વ્યવસ્થિત રીતે તમને આઉટપુટ આવડતા હશે ને કઈ રીતના કોનું આઉટપુટ થાય છે, તો તમારે આ એક કે બે વખત લખશો એટલે તમને એકદમ મગજમાં ફિટ બેસી જશે. ઓકે,
હવે આના પછી એક સ્નોર ગેટ ની અંદર શું કરવાનું છે તો કે આપણે આ Y3 નું આઉટપુટ છે ને, તમે જો અહીંયા Y3 નું જે આઉટપુટ છે ને એ આપણે એક સ્નોર ગેટ નું જ આઉટપુટ છે, કારણ કે એક્સ ઓર ની અંદર નોટ ગેટ એડ કરો તો શું થઈ જશે, આપણે એક્સ નોર ગેટ થઈ જશે. હવે અહીંયા આપણે આ નોટ ગેટ છે ને એને બહાર કાઢી નાખશું તો આપણને આ Y3 સુધીનું આઉટપુટ મળી જશે, એટલે એ આપણને શું મળી જશે, એ જે આઉટપુટ મળ્યું એ આપણું આઉટપુટ થઈ જશે કેનું, આપણા એક્સ નોર ગેટનું. એ આપણે દોરી લઈએ એટલે તમને આઈડિયા આવે બરાબર. એક્સ નોર ગેટ, એક્સ નોર ગેટ છે બરાબર, તો એક્સ નોર ગેટ નું બુલિયન એક્સપ્રેશન શું થાય, વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી બાર ડોટ એ બાર પ્લસ બી, ઓકે એ બાર પ્લસ બી, ક્લિયર. આ રીતના આપણે થશે. હવે ગેટ આપણે ડ્રો કરીએ તો કે સૌથી પહેલા આ એ બાર એ આપ્યો છે તો એ બાર બરાબર, અને બી આપણે ડાયરેક્ટ જવા દઈએ છીએ, એક આપણે ઓકે, ત્યાર પછી એ ને આપણે ડાયરેક્ટ લઈ લઈએ છીએ અને બી ને આપણે આવી રીતના બી, અહીંયા આપણને થઈ ગયું બી બાર, ઓકે. આ બીજો એક નોર ગેટ, ક્લિયર. ત્યાર પછી એટલે આપણને આઉટપુટ મળ્યું વાય વન અને વાય ટુ બરાબર, વાય વન અને વાય ટુ. હવે આપણે શું કરશું તો કે સિમ્પલ અહીંયા આપણે એડ કરો, થોડુંક દોરવામાં તો આ આપણને ફાઇનલ આઉટપુટ વાય મળ્યું. હવે આ આપણું થઈ ગયું એક્સ નોર ગેટ બરાબર, આગળનામાંથી ખાલી એક નોટ ગેટ જ એડ કરવાનો આપણે બહાર કાઢવાનો હતો બરાબર, એટલે આપણને ફાઇનલ આઉટપુટ વાય જે મળ્યું એ આપણને શું મળ્યું, એ પ્લસ બી બાર ડોટ એ બાર પ્લસ બી, ઓકે. એટલે આનું તમને આ વાય વન બરાબર શું મળ્યું, તમને એ બાર પ્લસ બી અને એનું હોલ બાર, અહીંયા તમને આઉટપુટ શું મળ્યું તો કે એ પ્લસ બી બાર અને એનો હોલ બાર, ઓકે. અહીંનું આઉટપુટ શું તમને મળશે તો કે એ પ્લસ બી હોલ બાર ડોટ એ બાર પ્લસ બી. આ આપણે ડીમોર્ગન થિયરમ ઉપયોગ કરીને તમને મળશે બરાબર, બાકી બેનો સરવાળો થશે ને આગળની આપણે શું થઈ જશે, ઉપર આપણે હજી એક બાર આવશે, બારને બધાને કેન્સલ કરશું ત્યારે તમને આ આઉટપુટ મળશે, એ પ્લસ બી હોલ બાર એ બાર એ પ્લસ બી બાર ડોટ એ બાર પ્લસ બી, ઓકે. તો આપણને આ આઉટપુટ મળશે એક્સ નોર ગેટ બરાબર. જો તમારે ટ્રુથ ટેબલ લખવું હોય તો આવી રીતના એ બી એટલે કે 0 0 1 1 0 1 0 1. વાય વન આપણને શું મળે, અહીંયા આપણે ડાયરેક્ટ વાય વન લઈ લઈએ છીએ, વાય વન છે બરાબર, તો વાય વન છે તો એ વાય વન આપણને શું મળશે 0 1 0 0 બરાબર, 0 1 સોરી 0 1 0 0 નહીં મળે, એક જ મિનિટ, આપણે આખું લખતા જઈએ બરાબર. એ બાર લઈ લઈએ, એ બાર અને બી બાર એટલે 1 1 0 0 1 0 1 0, ઓકે. હવે વાય વન શું મળશે તો વાય વન કોની કોની વચ્ચેનું છે તો કે એ બાર અને બી વચ્ચેનું, એ બાર અને બી, તો કે જ્યાં બે ઇનપુટ આપણા 0 0 થતા હોય ને ત્યાં આપણું આઉટપુટ શું થઈ જશે, 1 થશે. એટલે અહીંયા આપણું આઉટપુટ 1 થશે, બાકી બધા ઇનપુટ આપણા આઉટપુટ શું થઈ જશે, 0. વાય ટુ ની અંદર તો કે કોણ થશે તો કે એ અને બી બાર, એ અને બી બારમાં બે ઇનપુટ ક્યાં 0 થાય છે તો કે જો અહીંયા, તો અહીંયા આઉટપુટ 1 મળશે, બાકી બધા એ આઉટપુટ શું થઈ જશે, 0 0. હવે આપણે વાય ની વાત કરીએ, ફાઇનલ આઉટપુટ વાય થશે બરાબર, તો ફાઇનલ આઉટપુટ વાય આપણને શું મળશે તો કે 1 1 0 0 1. આ આપણું આઉટપુટ કોનું થઈ ગયું, એક્સ નોર ગેટ, એક્સ નોર ગેટનું આઉટપુટ મળ્યું બરાબર, એક્સ નોર ગેટ 1 0 0 1, ઓકે. આપણે એક્સ નોર ગેટની અંદર જોયું હતું બરાબર કે ભાઈ જે બે ઇનપુટ સરખા હોય બરાબર તો ત્યાં આપણને આઉટપુટ 1 મળશે, એટલે 0 0 હોય તો આપણને આઉટપુટ શું મળ્યું, 1 બરાબર. અહીંયા 0 0 છે તો આઉટપુટ શું મળ્યું, 1. બાકી અહીંયા તમે જુઓ, જો 0 1 હોય તો આઉટપુટ 0 1 0 હોય તો આઉટપુટ તમને શું મળશે, 0, ઓકે. તો આ રીતના આપણે એક્સ ઓર ગેટ બનાવ્યો નોર ગેટનો ઉપયોગ કરીને બરાબર. ત્યાર પછી આપણે આપણે નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, નેન્ડ ગેટ બરાબર, બધા જ ગેટ વ્યવસ્થિત રીતે આપણે આમાં બનાવ્યા છે, ઓકે. પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો બરાબર, તમને એમ લાગે કંઈ ભૂલ છે તો તમે કમેન્ટ કરજો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો, ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો ફ્રેન્ડ્સ, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ટ્રાન્ઝેક્ટ એકેડમી.